હવે આપણે કોઈપણ ધાતુ તત્વ એસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે તે જોવા પ્રયત્ન કરીશું અહીં ધાતુ તરીકે હું મેગ્નેશિયમની પટ્ટી લઉં છું એસિડ તરીકે હું સલ્ફ્યુરિક એસિડ લઉં છું આ એસિડ છે તેની આપણે ખાતરી કરી લઈએ આપ જાણો છો કે એસિડ ભૂરા ઇટમસ પત્રને લાલ બનાવે છે હું આ ભૂરો લિટમસ પત્ર સલ્ફ્યુરિક એસિડમાં બોડું છું તમારે એનું અવલોકન કરવાનું છે તમે જોઈ શકો છો કે એ લાલ બને છે માટે આપણે એમ કહી શકીએ કે આ બીકરમાં જે પ્રવાહી છે તે એસિડ છે હવે હું આ મેગ્નેશિયમની પટ્ટીને એસિડ સાથે પ્રક્રિયા કરાવીશ સૌ પ્રથમ હું મેગ્નેશિયમની પટ્ટીને નાના નાના ટુકડામાં વિભાજિત કરી દઈશ આપ એ ટુકડા નહીં જોઈ શકો છો આ મેગ્નેશિયમની પટ્ટીના ટુકડા છે મેગ્નેશિયમ એ નરમ ધાતુ છે એટલે આપ સરળતાથી એના ટુકડા કરી શકો છો હવે હું એસિડને એક કસનળીમાં લેવું છું આ એસિડને એક કસનળીમાં હું લેવું છું એક મીણબત્તી પણ હું સળગાવી રાખું છું કે જેથી પ્રયોગના અંતે આપણને ઉપયોગી થઈ શકે આ એસિડની અંદર હું મેગ્નેશિયમના જે ટુકડા કર્યા હતા તે નાખું છું આપે આ કસનળીનું અવલોકન કરવાનું છે આપ કસનળીનું અવલોકન કરો તો તમને પરપોટા નીકળતા જોવા મળશે એનો અર્થ એમ થાય છે કે અહીં પણ આપણી પાસે બે પદાર્થ છે પણ જોજો પાણી એ પણ સંયોજન હતું મેગ્નેશિયમ ઓક્સાઇડ એ પણ સંયોજન હતું અહીં એસિડ એચ ટુ એસઓ ફોર એ સંયોજન છે જ્યારે મેગ્નેશિયમની પટ્ટી એ તત્વ છે એટલે કે તત્વ અને સંયોજનને ભેગા કરું છું અને એની વચ્ચે કંઈક રાસાયણિક પ્રક્રિયા થાય છે જે આપ કસનળીની અંદર જોઈ શકો છો હવે આ કસનળીના મોંને હું સડકની મીણબત્તીની પાસે લઈ જાઉં છું તમારે એનું અવલોકન કરવાનું છે આપે જોયું કે એક નાનો મસ્તો ધડાકો થયો અને કસનળીના મોં પાસે તમને આગજીવી પણ દેખાઈ હશે એનો અર્થ એમ થાય છે કે મેગ્નેશિયમની પટ્ટી અને સલ્ફ્રિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે આ જે ધડકો થયો તે એમ બતાવે છે કે હાઇડ્રોજન ઉત્પન્ન થયો છે હવે જોઈએ આપણે કે શું રાસાયણિક પ્રક્રિયા થઈ છે તમે અહીં એ જોઈ શકો છો કે મેગ્નેશિયમને જો આપણે સલ્ફ્રિક એસિડ સાથે ભેગો કરીએ તો મેગ્નેશિયમ સલ્ફેટ બને છે એમજીએસઓ ફોર બને છે અને હાઇડ્રોજન છૂટો પડે છે એ હાઇડ્રોજન આપણે ધડાકાના કારણે જાણી શકીએ છીએ તો કોઈપણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને જે તે ધાતુના સલ્ફેટના ક્ષાર બનાવે છે અને હાઇડ્રોજન મુક્ત કરે છે આ થઈ ધાતુની રાસાયણિક પ્રક્રિયાઓ